subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. તમે જણાવ્યું કે રહેઠાણના ઘરને વેચીને એનો મૂડી નફો બીજા નવા ઘરની ખરીદી કે બાંધકામ માટે ઉપયોગમાં લેવાય તો આવકેરા મુક્તિનો લાભ મળે છે. પણ ઘર સિવાયની અન્ય કોઈ મૂડીરૂપી મિલકતના વેચાણ મૂલ્યનો ઉપયોગ જો આપણે રહેઠાણના ઘરમાં રોકાણ કરવા માટે આવે તો કેપિટલ ગેઇન એક્ઝેમ્પશનનો લાભ મળી શકે છે. કોઈ પણ વિઘ્ન વિના તમે આ કરી શકો એ માટે આવકવેરાના કાયદામાં કલમ 54F ની વિશેષ જોગવાઈઓ છે, જે લગભગ 54ને સમકક્ષ છે. પણ એમાં પણ કેટલાક ફેરફાર છે, તમારે ખ્યાલમાં રાખવા જરૂરી છે. દર્શક મિત્રો, જેમ ચારમી તમે વાત કરી, ઘર સામે ઘર હોય ને તો તમારે માત્ર મૂડી નફો રોકવાનો છે. સમય તો તમને એક વર્ષ પૂર્વે કે બે વર્ષ પછી ખરીદ માટે કે 3 વર્ષની અંદર બાંધકામ માટે. પણ જો તમે જમીન હોય, કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી હોય, અથવા તમે કહ્યું એમ શેરો હોય, એવી કોઈ પણ મિલકત હોય ઘર સિવાયની, અને તમારે ઘરમાં રોકાણ કરવું છે, સમયગાળો વગેરે એ એક જ છે, પણ નિયમો અલગ કઈ રીતે છે. પેલામાં મૂડી નફાનું રોકાણ કરવું પડતું હતું, અહીં તમારે તમારું નેટ સેલ કન્સિડરેશન એટલે ચોખ્ખું વેચાણ અવેજ જે હોય એનું રોકાણ કરવાનું છે. એટલે ચોખ્ખું વેચાણ અવેજ એટલે તમારું વેચાણ અવેજ, એમાંથી ખર્ચ બાદ કરો એટલે નેટ સેલ કર. પણ તમને પેલું ઇન્ડેક્સ કોસ્ટ વગેરે એમાંથી બાદ મળતી નથી 54F માં. અને જો તમે ઓછું રોકાણ કરો તો પ્રો રેટામાં જાય, કે ભાઈ પ્રમાણસર કેટલું તો એ પ્રમાણે એની ફોર્મ્યુલા મુજબ તમને એટલું પ્રો રેટા એક્ઝમ્પશન મળે. પણ આમાં બીજી કેટલીક મહત્વની શરતો છે સેક્શન 54F માં, અને તે એ છે કે જે તારીખે તમે આ નવું ઘરમાં રોકાણ કરવા ઈચ્છો છો એ તારીખે તમારી પાસે એકથી વધારે બીજું ઘર ન હોવું જોઈએ. અચ્છા, એટલે બીજા શબ્દોમાં કહીએ તો આ જે નવું ઘર છે ધેટ કેન બી યોર હોમ નંબર 2, ઇટ કેનોટ બી યોર હોમ નંબર 3. એટલે એક ઘર હોઈ શકે, કારણ કે ઘણીવાર પહેલા તો આ જોગવાઈ પણ નહોતી, પણ એને કારણે એવી આપત્તિ થતી, તમારું બાપ દાદાનું ગામડામાં ઘર હોય, એ તો ઘર બી ના કહેવાય, ખોલી હોય, પણ એને કારણે તમે આ 54F નો લાભ ન લઈ શકો. એટલા માટે એ લોકો એમ કહ્યું કે ભાઈ એક ઘર સુધી વાંધો નથી, પણ તમારા જો બે ઘર હશે તો આ તમને અમે રોકાણનો લાભ નહીં આપીએ. એટલે એક નિયમ ખ્યાલમાં રાખવાનો છે. બીજું કે તમે એકવાર આનો લાભ લો તો તમારે આ ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જે 2 વર્ષ દરમિયાન તમે બીજું કોઈ નવું ઘર ખરીદી શકતા નથી કે 3 વર્ષની અંદર બીજું કોઈ ઘર બાંધકામ કરી શકતા નથી, બીકોઝ અધરવાઇઝ યુ વિલ હેવ બ્રોકન ધ સ્પિરિટ ઓફ ધેટ બિંગ કન્ડિશન. એટલા માટે એ સિવાય તમારે આ બંને 54 આપણે જે અગાઉ વાત કરી અને અત્યારે 54F કુસુમબેનના પ્રશ્નમાં, બંનેમાં એક સમાન શરત એ છે કે તમે આ મકાનમાં ખરીદ કે બાંધકામના રોકાણનો ફાયદો મેળવ્યો હોય અને કરમુક્તિનો લાભ મેળવ્યો હોય તો 3 વર્ષ સુધી તમે એ ઘર વેચી શકતા નથી. તો લોકો શું હોશિયારી કરે, આજે રોકાણ કરી મહિના પછી એક ભાવે વેચી કાઢે અને એક્ઝમ્પશન લઈ લે. ખૂબ મહત્વની વાત ખ્યાલમાં રાખવાની એ છે કે કાયદા એટલે જરૂરી નથી કે તમારું પોતાનું ઘર હોય. અચ્છા, મીન્સ તમે પોતે રહેવાના છો, તમે આ ઘરમાં રોકાણ કરીને તમે પોતે ન રહેતા હો, ખાલી પણ રાખી શકો અથવા એને ભાડે પણ આપી શકો. ખાલી કન્ડિશન એ છે કે એનો હેતુ એ રહેઠાણ માટેનો હોવો જોઈએ.